ઉન્નાવરે પીડિતાના મોત બાદ લોકોમાં રોષ. સાક્ષી મહારાજ અને સ્વામી પ્રસાદ મૌર્યનો કર્યો ઘેરાવ. ઉન્નાવ પીડિતાના મોત અંગે સીએમ યોગીએ તોડ્યું મૌન. કહ્યું ફાસ્ટ ટ્રેક ટ્રેકમાં થશે સુનાવણી, દોષિતોને મળશે આકરી સજા. હૈદરાબાદ એન્કાઉન્ટર પર સીજેઆઈ બોબડેનું નિવેદન. કહ્યું બદલાની ભાવનાથી ન્યાય ન થવો જોઈએ, ઉતાવળમાં ક્યારેય ન્યાય ન થઈ શકે. દેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓથી ગુજરાતના રાજ્યપાલ ચિંતિત. કહ્યું દુષ્કર્મના કિસ્સા સાંભળીને આવે છે શરમ. વડોદરાના સામૂહિક દુષ્કર્મ કેસમાં 9 દિવસ વીત્યા બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર. પોલીસે 3000 લોકોની કરી પૂછપરછ. અમરેલીમાં માનવભક્ષી દીપડાને ઠાર મારવા મેગા સર્ચ ઓપરેશન. વન વિભાગના સ્પેશિયલ શૂટરો કામે લાગ્યા. ખેડૂતોને ખેતરમાં નહીં જવા સૂચના. ડીપીએસના ખોટા એનઓસી મામલે શાળા સંચાલકોની આગોતરા જામીન અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો. ચુકાદો ન આવે ત્યાં સુધી પોલીસ નહીં કરી શકે ધરપકડ.